Hello friends, welcome to Purvanil Education. Friends, today we are going to learn a wonderful chapter of English grammar, that is a relative pronoun. जी हाँ दोस्तों, रिलेटिव प्रोनाउन एक एवा प्रोनाउन है जो शब्दों ने जोड़वानो काम करे छे, वाक्यों ने जोड़वानो काम करे छे। अत्यार सुधी तमे WH questions, who, what, where, when वगैरह वगैरह जे शीख्या छो, एनु एक थोड़ुक अलग रूप छे। अहींया जेम के हु, तमने हुं एग्जांपल आपुं, हु एटले कोण, तमे एवुं समझो छो, पण के जे ए संदर्भमां पण वपरातुं होय छे। त्यारबाद छे वुम, के जेने ते संदर्भमां पण वपराय छे। त्यारबाद छे वुज, विच, वॉट एंड डेट, आ बदाज एवा रिलेटिव प्रोनाउन्स छे जेनो एक अलग ज उपयोग आजे आपणे वाक्य अंदर करवा जई रह्या छे। ए एक प्रकारना कनेक्टर्स कही शकाय, जॉइन करनारा छे एक एक वस्तु अथवा बीजी वस्तु अथवा एक व्यक्ति के वस्तु साथे ए संबंध दर्शावानुं काम करे छे। एटला माटे ज एने संबंधक सर्वनामो कहेवामां आवे छे। खूब ज ईजी छे, खूब ज सरल छे, खास करीने जे आ धोरण 10 अने 12 नी परीक्षाओ होय छे दोस्तो, एमां आ खाली जग्यामां वधारे पूछाता होय छे। इवन इन सम ऑफ द कॉम्पिटिटिव एक्जाम्स पण एक खाली जग्याना रूपमां एटले के फिल इन द ब्लेंक्स रूपमां पूछाता होय छे। तो चलो आपणे शुरू करीए आ रिलेटिव प्रोनाउन, जेमां तमने खूब सरळताथी समजावानो प्रयास कर्यो छे। आई एम श्योर के तमने इजीली समजाशे। सो लेट्स बिगिन वंडरफुल चेप्टर रिलेटिव प्रोनाउन फ्रॉम इंग्लिश ग्रामर, हियर वी गो। सो फ्रेंड्स, आपणे આજે આ જે પ્રોનાઉન્સ આપ્યા છે અહીંયા, રિલેટિવ પ્રોનાઉન્સ, જેમાં વુ, વુમ, વુઝ, વિચ, વોટ અને ધેટ, આ છ છ રિલેટિવ પ્રોનાઉન આપણે આ વિડીયોમાં શીખવા જઈ રહ્યા છીએ। અને એ ખૂબ જ સરળ ભાષામાં એનો ઉપયોગ ક્યાં થાય છે, ખાલી જગ્યા જ્યારે પૂછાતી હોય છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તો એમાં વુ ક્યાં આવે, વુમ ક્યાં આવે, વુઝ ક્યાં આવે, વિચ, વોટ અને ધેટ કેવી રીતે મુકાય છે, એનો પ્રયોગ કેવી રીતે થાય છે, એ આ વિડીયોમાં આપણે શીખવાનું છે। તો ચાલો શરૂ કરીએ છીએ। હિયર વી ગો। द फर्स्ट वन इज वु, जेनो मतलब थाय छे के जे। अहींया आपणे वु एटले कोण ए संदर्भमां नथी, परंतु अहींया आपणे के जे, कारण के आपणे एने रिलेटिव प्रोनाउन्सना अर्थमां समझी रह्या छीए। शुं कहे छे के पहेलुं आपणे भणवानुं छे वु, त्यारबाद आपणे भणीशुं वुम, जेने कहेवाय छे के जेने, वूज के जेनू, चोथुं विच के जे, पांचमुं वोट के जे, छठ्ठुं देट के ते। हवे अहींया तमे जुओ छो वु एटले पण के जे थाय छे, વિચ એટલે પણ કે જે થાય છે, વોટ એટલે પણ કે જે થાય છે। તો એ દરેકનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે, એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો આગળ જોઈએ વિશેષ ચર્ચા શું કરી છે આના વિશે, કે આ જે સર્વનામો છે એ વાક્યને જોડવાનું કામ કરે છે, જેવી આપણે આગળ વાત કરીએ પ્રમાણે। આ સર્વનામો માનવ, વસ્તુ આ બંને સાથે સંબંધ દર્શાવે છે, જેને કારણે તેને રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધી સર્વનામ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો દોસ્તો, તમને એ સમજાઈ ગયું છે કે આને રિલેટિવ પ્રોનાઉન શું કામ કહેવાય છે, કારણ કે એ વસ્તુ અને મનુષ્ય વચ્ચે સંબંધ દર્શાવે છે, એટલા માટે એને રિલેટિવ પ્રોનાઉન કહેવાય છે। આ જે ખૂબ અગત્યના છે છ, જે પરીક્ષણ દ્રષ્ટિએ ખૂબ મહત્વના કહી શકાય એવા આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ। જોઈએ પ્રથમ વુ એટલે કે જે, તેનો પ્રયોગ ક્યાં થાય છે, કે વુ કરતા વિભક્તિ તરીકે વપરાય છે। હવે વિભક્તિ શું છે એ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ, સમજી ગયા છીએ, તો આઈ એમ શ્યોર કે તમને એમાં કોઈ ડાઉટ નથી। જોઈએ કે ખાલી જગ્યા પહેલાં માનવનું નામ આપેલું હોય અને ખાલી જગ્યા પછી તરત જ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવેલા હોય તો તે ખાલી જગ્યામાં વુ મૂકી શકાય છે। એટલે શું કહેવા માંગે છે દોસ્તો, કે ખાલી જગ્યા પહેલાં કોઈ નાઉન હોય, ખાસ કરીને માનવનું, મનુષ્યનું નામ આપેલું હોય અને ખાલી જગ્યા પછી તરત જ કોઈ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવેલા હોય તો તે ખાલી જગ્યામાં મહત્તમ અંશે વુ મૂકી શકાય છે। કે જે જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે શું કહેવા માંગે છે, ધીસ ઇઝ ધ બોય વુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ। તમે અહીંયા જો બોયની વાત કરી છે અને પછી વુ આવ્યું છે, ધીસ ઇઝ ધ બોય, આ એ છોકરો છે કે જે, તમે જુઓ વુનો મતલબ અહીંયા તમને સમજાવું, કે જે વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, પ્રથમ પ્રાઇઝ જીત્યો। દેન આફ્ટર, આઈ નો અ મેન, હું એ માણસને જાણું છું, વુ કે જે, હિયર ઇટ ઇઝ, નોઝ મેની લેંગ્વેજીસ, જે ઘણી બધી ભાષાઓ જાણે છે। જોયું દોસ્તો, ખૂબ સરળ છે કે જે વુનો સંદર્ભ અહીંયા શું થાય છે આપણે જોયું। હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ, વુમ કે જેને, વુમનો કર્મ વિભક્તિ તરીકે ઉપયોગ થાય છે, ખાલી જગ્યા પહેલાં માનવનું નામ આપેલું હોય અને ખાલી જગ્યા પછી સર્વનામ કે માનવનું નામ આપેલું હોય તો તે ખાલી જગ્યામાં વુમ મૂકી શકાય છે। જોઈએ એક્ઝામ્પલ સાથે તમને વધારે સમજાશે, ધીસ ઇઝ ધ ગર્લ વુમ આઈ નો, આ એ છોકરી છે જેને હું જાણું છું, કે જેને હું જાણું છું। નેક્સ્ટ જોઈએ,
Do you know the teacher whom everybody respects? તમે શિક્ષકને અથવા એ શિક્ષકને જાણો છો કે જેને everybody respects, બધા માન સન્માન આપે છે. જોયું તમે અહીંયા કે જે કયા સંદર્ભમાં વપરાણું છે. ત્યારબાદ જોઈએ થર્ડ વન, વૂઝ. કે જેનું, વૂઝનો સંબંધક વિભક્તિ તરીકે ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પહેલાં માનવનું નામ આપેલું હોય અને ખાલી જગ્યા પછી તરત જ માલિકી તરીકે વસ્તુ, જેમ કે નોટ, ચોપડી, કાર, આ સિવાય પણ કોઈ પણ વસ્તુ હોઈ શકે, આપેલ હોય તો તે ખાલી જગ્યામાં વૂઝ મૂકી શકાય છે. કે જેનું જોઈએ એક્ઝામ્પલ, એટલે ખ્યાલ આવશે દોસ્તો આપણને. ધીસ ઇઝ ધ મેન વૂઝ હાઉસ ઇઝ બ્યુટિફુલ. આ એ માણસ છે કે જેનું ઘર સુંદર છે. કબીર વોઝ અ ગ્રેટ સેન્ટ હુઝ ભજન્સ આર પોપ્યુલર. કબીર મહાન સંત હતા કે જેનું અથવા કે જેના ભજન જે છે એ ખૂબ જ પ્રચલિત હતા. ચોથું જોઈએ વિચ, એટલે કે જે. કર્તા વિભક્તિમાં વિચનો ઉપયોગ થાય છે. નિર્જીવ કે નાન્યતર જાતિ માટે વિચ વપરાય છે. આગળ જોઈએ એક્ઝામ્પલ, એટલે તમને વધારે સમજશે દોસ્તો. ધીસ ઇઝ ધ સ્નેક વિચ બાઇટ ધ ગર્લ. આ એ સાપ છે કે જે, હિયર ઇટ ઇઝ, છોકરીને કરડ્યો. આઈ હેવ અ ન્યૂ પેન વિચ હેઝ 3 રિફિલ્સ. મારી પાસે નવી પેન છે કે જે, કે જેમાં 3 રિફિલ છે. તો અહીંયા તમે જુઓ, નિર્જીવ કે નાન્યતર જાતિ સાથે વિચ કેવી રીતે વપરાય છે, કર્તા વિભક્તિમાં વિચનો પ્રયોગ કેવી રીતે થાય છે એની પણ આપણે વિશેષ ચર્ચા કરીએ. કે વિચ પસંદગીના અર્થમાં પણ વપરાય છે. તો જોયું તમે કે વિચ કઈ કઈ જગ્યાએ વપરાય છે, તો આપણે પસંદગીના અર્થમાં કેવી રીતે એનું પણ ઉદાહરણ સાથે એક એક્ઝામ્પલ જોઈએ, તમને સમજાશે. વી હેવ મેની કલર્સ, વિચ ડુ યુ વોન્ટ. અમારી પાસે ઘણા બધા કલર છે, તમારે કયો જોઈએ છે, વિચ કયો યુ ડુ યુ વોન્ટ. અથવા તો એવા ઘણા બધા વાક્યો છે દોસ્તો કે જેમાં વિચનો પ્રયોગ કરીને તમે તમારી પસંદગી જે છે દર્શાવી શકો છો. જોઈએ ત્યારબાદ ફિફ્થ વન, વોટ, એટલે કે જે. વોટનો ઉપયોગ નિર્જીવ કે નાન્યતર જાતિના સંબંધક તરીકે થાય છે. જ્યારે ખાલી જગ્યા પહેલાં ક્રિયાપદ અને ખાલી જગ્યા પછી કર્મ વિભક્તિનું નામ કે સર્વનામ આપેલ હોય ત્યારે વોટ મુકાય છે. એક્ઝામ્પલ જોઈએ સમજાશે આપણને. આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે. તમે જુઓ, ખાલી જગ્યા પહેલાં ક્રિયાપદ અને ખાલી જગ્યા પછી કર્મ, એ કર્મ વિભક્તિ, નામ કે સર્વનામ, તમે જોઈ શકો છો બંને અહીંયા. અન્ડરસ્ટેન્ડ, પછી વોટ આવ્યું છે અને પછી યુ મુકાયું છે. યસ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ આપણે સિક્સ વન, દેટ. દેટનો ઉપયોગ સજીવ અને નિર્જીવ બંને માટે વાપરી શકાય છે. સંયોજક તરીકે દેટનો ઉપયોગ થાય છે. દેટનો ઉપયોગ કર્તા તરીકે કરી શકાય છે. હવે અહીંયા સંયોજક તરીકે જે દેટ છે આપણે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વાપરીએ છીએ, યુ નો દેટ વેરી વેલ. ત્યારબાદ કહે છે કે દેટનો ઉપયોગ કર્તા તરીકે કરી શકાય છે. ધીસ ઇઝ ધ ચેનલ દેટ ગીવ્સ અસ ગુડ નોલેજ. તમે જોયું આ એક્ઝામ્પલ છે દોસ્તો એનું. ત્યારબાદ છે, દેટનો ઉપયોગ કર્મ તરીકે પણ થાય છે. કેવી રીતે? ધીસ ઇઝ ધ વુમેન દેટ યુ સો ઇન ધ ગાર્ડન. તમે જોયું આ કર્મ તરીકે દેટનો પ્રયોગ થયો છે. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ પછી દેટનો પ્રયોગ થાય છે. હી ઇઝ ધ ટોલેસ્ટ બોય દેટ આઈ એવર સો. જોયું તમે દોસ્તો, તો દેટના કેટલા બધા પ્રયોગો છે. તદુપરાંત ખાલી જગ્યામાં વુ વોટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આપેલ ખાલી જગ્યામાં દેટનો ઉપયોગ કરી શકાય છે. ઓલ, ધ સેમ, એની, નન, નથિંગ, એવરીથિંગ, ધ ઓનલી વગેરે પછી દેટ કરતા તરીકે ઉપયોગ કરી શકાય છે. એક્ઝામ્પલ જોઈએ, તમને સમજાશે વધારે. ઓલ દેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. જોયું દોસ્તો, તો અહીંયા આ બધા જે છે એ રિલેટિવ પ્રોનાઉન્સ છે. તમે દરેકનો મતલબ ક્યાં કેવી રીતે થાય છે આપણે સમજ્યા. થેંક યુ સો મચ ફોર બીંગ વિથ અસ ઓન પૂર્વાનિલ એજ્યુકેશન. આઈ એમ શ્યોર કે તમને ખૂબ સરળતાથી સમજાઈ ચૂક્યું હશે. બટ સ્ટીલ, ઇફ યુ હેવ એની ક્વેરી ઓર ડાઉટ્સ રિગાર્ડિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક, યુ કેન ટેક્સ્ટ મી ઇન ધ કમેન્ટ બોક્સ. આઈ ટ્રાય માય બેસ્ટ ટુ આન્સર યુ ઓન ટાઈમ. વન્સ અગેન થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન વિથ અસ. બાય બાય, હેવ અ ગુડ ડે.